गीर सोमनाथना वेरावळमां वरसादे वधारी मुश्केली। ओजी विस्तारनी गंभीरा सोसायटीमां पाणी भराई गया। घरो सुधी वरसादी पाणी पहोंची चुक्या छे। तमाम मुख्य मार्गो पाणीमां गरकाव थई चुक्या छे। गंभीरा सोसायटीमां सारा प्रमाणमां वरसादी आवक थई छे, वरसादी पाणीनी आवक थई छे। पण बीजी तरफ शुं हालत थई छे तेना दृश्यમે આપણે બતાવી રહ્યા છે। तमाम रस्ताओ पाणी पाणी थई चुक्या छे। वेरावळमां लोकोनी मुश्केली अपार छे। રોડ રસ્તાની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે ઘરે જવા માટે બપોર બહુ તકલીફ પડે, છોકરા સૈયાને પણ હાલવાની બહુ તકલીફ પડે। આના માટે આપણે સરકારને વિનંતી કરી કે ઓજી વિસ્તારમાં રોડ રસ્તા બનાવો। ગત રાતથી ગીર સોમનાથ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ જે વરસ્યો છે, જેને કારણે જિલ્લાભરમાં અનેક જગ્યાએ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો કોડીનાર, સુત્રાપાડા અને વેરાવળ આ ત્રણેય શહેરોની અંદર 3-5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, એટલે ઉધી વિસ્તારમાં ભારે પૂર આવ્યું છે અને લોકો ઘરની બહાર નીકળી શકતા નથી। તો બીજી વાત કરીએ તો કોડીનાર, સોમનાથ અને ભાવનગર હાઈવેની જે સ્થિતિ છે, અધૂરા કામને કારણે સમગ્ર આ વિસ્તારનો રસ્તો ખોરવાયો છે। લોકો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે અને નેશનલ હાઈવેની ભૂલના કારણે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના લોકો હાલ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આમ છતાં એનડીઆરએફ અને જિલ્લા વહીવટી તંત્ર જિલ્લામાં સ્ટેન્ડબાય છે, કોઈ ચિંતાનું કારણ નથી। પણ શ્રીકાર વરસાદને કારણે પ્રથમ વખત જ લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ।